2022 માં યોજાનારી ગુજરાત વિધાનસભા ચૂંટણીનું બિગુલ વાગી ચૂક્યું છે। સત્તા હાંસલ કરવા માટે તમામ રાજકીય પક્ષો દ્વારા મોટા પાયે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે ગુજરાત સરકારના મંત્રીમંડળમાં મોટા ફેરફાર થઈ શકે છે તેવી શક્યતાઓ છે। કેન્દ્રની મોદી સરકારના કેબિનેટ મંત્રીમંડળમાં ફેરફાર થયા બાદ હવે ગુજરાતની ભાજપ સરકારના મંત્રીમંડળમાં મોટા ફેરબદલના સંકેત મળી રહ્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 10 જુલાઈએ ગુજરાતમાં આવી રહ્યા છે અને તેમના પ્રવાસ બાદ ગુજરાત સરકાર તેમના મંત્રીમંડળમાં ફેરફાર કરી શકે છે। આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા ગુજરાત સરકારના મંત્રીમંડળમાં ફેરફાર કરવામાં આવશે। ગુજરાત સરકાર એ તમામ મંત્રીઓને પડતા મૂકશે જે હાલ નબળી કામગીરી કરી રહ્યા છે। મળતી માહિતી મુજબ ગુજરાત સરકાર આ વખતે મંત્રીમંડળમાં નવા ચહેરાઓને સ્થાન આપવા પર વિચાર કરી રહી છે। જો કે હજી સુધી આ વાતની સ્પષ્ટતા નથી કે મંત્રીમંડળમાં કયા નેતાઓને સ્થાન આપવામાં આવશે। ગુજરાતના રાજકારણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મોટી ભૂમિકા છે। ત્યારે 2022ની ચૂંટણી માટે પીએમ મોદી અને ગૃહમંત્રી ગુજરાતના પ્રવાસે આવવાના છે અને આ જ દરમિયાન 2022 માટે રણનીતિ પણ તૈયાર કરવામાં આવશે। સાથે જ તેમના પ્રવાસ બાદ મંત્રીમંડળમાં મોટા ફેરફાર થવાની શક્યતાઓ છે। આ ફેરફારમાં ખાસ કરીને જે મંત્રીઓ વિવાદોમાં ઘેરાયેલા છે તે મંત્રીઓને પડતા મૂકવામાં આવી શકે છે। ગુજરાત વિધાનસભાની ચૂંટણી ભાજપ માટે કેટલી મહત્વપૂર્ણ છે તેનો અંદાજો આપ એ વાતથી લગાડી શકો છો કે ભાજપે ચૂંટણીના 1.5 વર્ષ પહેલાં જ તૈયારીઓ શરૂ કરી દીધી છે અને આ વખતે ભાજપ સામે કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી પણ મોટો પડકાર છે। કારણ કે આપની લોકપ્રિયતા ગુજરાતમાં દિવસે ને દિવસે વધતી જઈ રહી છે ત્યારે ભાજપ પોતાનો ગઢ બચાવવા માટે મંત્રીમંડળમાં મોટા ફેરફાર કરી શકે છે। દિલ્હીથી ઈશા માલવીનો અહેવાલ, ગુજરાત તક।